નમસ્તે મિત્રો, કોમોડિટી એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ પર 7 સપ્ટેમ્બરને સોમવારે વિવિધ કોમોડિટીઝના વાયદામાં કેટલી વધઘટ રહી તે જોઈએ. કિંમતી ધાતુનો ઇન્ડેક્સ એમસીએક્સ બુલડેક્સનો સપ્ટેમ્બર વાયદો 15,940 ખુલીને ઇન્ટ્રાડેમાં ઉપરમાં 16,040 અને નીચામાં 15,881ના મથાળા અથડાઈને 159 પોઈન્ટની મૂવમેન્ટ સાથે અંતે 144 પોઈન્ટ વધીને 16,004ના સ્તરે બંધ થયું હતું. બુલડેક્સ ફ્યુચર્સમાં 1,146 સોદાઓમાં કુલ 102.32 કરોડના 1,283 લોટ્સના કામકાજ થયા હતા, જ્યારે ઓપન ઇન્ટરેસ્ટ 553 લોટ્સના સ્તરે રહ્યો હતો. હવે કિંમતી ધાતુની વાત કરીએ તો વિશ્વ બજારમાં સોનું ઘટીને 1 ઔંસ દીઠ $1,929 થયું હતું, જ્યારે ચાંદી 1 ઔંસ દીઠ ઘટીને $26.82 થઈ હતી. જ્યારે ઘરેલું બજારની વાત કરીએ તો અમદાવાદ ખાતે હાજરમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 99.50ના 52,300 અને 99.90ના 52,500 બોલાયા હતા, જ્યારે ચાંદી 0.999ના કિલો દીઠ 500 રૂપિયા ઘટીને 64,500 બોલાઈ રહ્યું હોવાનું બજારના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. આ સામે વાયદા બજારની વાત કરીએ તો વાયદા બજાર એમસીએક્સ ખાતે સોનાનો ઓક્ટોબર વાયદો 10 ગ્રામ દીઠ 50,801ના ભાવે ખુલીને ઇન્ટરડેમાં ઉપરમાં 51,200 અને નીચામાં 50,680 બોલાઈને અંતે 387 પોઈન્ટના ઉછાળા સાથે 51,065ના સ્તરે બંધ થયો હતો. જ્યારે ગોલ્ડ ગીનીનો સપ્ટેમ્બર વાયદો 153 રૂપિયા વધીને 41,363 થયો હતો. આ સામે ગોલ્ડ પેટલનો સપ્ટેમ્બર વાયદો 23 રૂપિયાના સુધારા સાથે 5,176 બોલાયો હતો. સોનાનો મિની ઓક્ટોબર વાયદો 388 રૂપિયા વધીને 51,149 થયો હતો. સોનાના વિવિધ વાયદાઓમાં કુલ 33,810 સોદાઓ થયા હતા, જેમાં 4,814.82 કરોડના 9,460 કિલોના વેપાર થયા હતા, જ્યારે ઓપન ઇન્ટરેસ્ટ 20,510 કિલોના સ્તરે રહ્યો હતો. હવે ચાંદીના વાયદાની વાત કરીએ તો ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી ડિસેમ્બર વાયદો કિલોગ્રામ દીઠ 68,232ના ભાવે ખુલીને ઇન્ટ્રાડેમાં ઉપરમાં 68,450 અને નીચામાં 67,636ના સ્તરને સ્પર્શીને 1,005 રૂપિયાના ઉછાળા સાથે 68,271ના ભાવે બંધ થયો હતો. ચાંદી મિની નવેમ્બર વાયદો 1,056 વધીને 68,253 થયો હતો, જ્યારે ચાંદી માઇક્રો નવેમ્બર વાયદો 1,056 રૂપિયા વધીને 68,232 બોલાયો હતો. ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,47,376 સોદાઓમાં કુલ 5,245.35 કરોડના 770.828 ટન ચાંદીના વેપાર થયા હતા, જ્યારે ઓપન ઇન્ટરેસ્ટ 536.137 ટનના સ્તરે રહ્યો હતો. હવે એનર્જી સેગમેન્ટની વાત કરીએ તો ન્યુયોર્ક ક્રૂડ તેલ ઘટીને બેરલ દીઠ $39.20ની 2 મહિનાની નીચલી સપાટીએ પહોંચ્યું હતું, જ્યારે બ્રેન્ટ ક્રૂડ તેલ $42.07 બોલાઈ રહ્યું હતું. આ સામે સ્થાનિકમાં વાયદા બજારમાં એમસીએક્સ પર ક્રૂડ તેલનો સપ્ટેમ્બર વાયદો બેરલ દીઠ 2,894ના ભાવે ખુલીને ઇન્ટરડેમાં ઉપરમાં 2,919 અને નીચામાં 2,855 બોલાઈને અંતે 4 રૂપિયાના ઘટાડા સાથે 2,899ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલમાં 39,856 સોદાઓમાં કુલ 1,686.39 કરોડના 58,56,600 બેરલ્સના વોલ્યુમ સાથે ઓપન ઇન્ટરેસ્ટ 2,52,500 બેરલ્સના સ્તરે રહ્યો હતો. કૃષિ ચીજોની વાત કરીએ તો કપાસનો એપ્રિલ વાયદો 20 કિલો દીઠ 2.50 રૂપિયા ઘટીને 1,019ના ભાવે બંધ થયું હતું. આ સામે રૂ અથવા કોટનનો ઓક્ટોબર વાયદો ગાંસડી દીઠ 50 રૂપિયા વધીને 17,570 બોલાયો હતો. કપાસના વાયદામાં 164 ટન અને કોટનમાં 2,675 ગાંસડીના વેપાર થયા હતા. એમસીએક્સ ક્રૂડ પામ તેલ અથવા તો સીપીઓનો સપ્ટેમ્બર વાયદો 10 કિલો દીઠ 2.80 રૂપિયા વધીને 763 રૂપિયા 60 પૈસાના સ્તરે બંધ થયું હતું. તો આ હતા વાયદા બજારના સમાચારો. આવા વધુ સમાચારો સાથે ફરી મળીશું.
જય હિન્દ।